નસવાડી તાલુકાના વધીચડીયા ગામ ત્રણ ગામમાં આંગણવાડી મકાનમાં નથી આંગણવાડી કર્મચારીઓ કે કાચા ઝૂંપડાઓમાં તેમજ પોતાના મકાનમાં નાના બાળકોને બેસાડે છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ બાર વર્ષથી આંગણવાડીનું મકાન ન મળતું હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નસવાડી તાલુકાના વધાચ ગામે ચાળીસ જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે બાર વર્ષથી આંગણવાડી કર્મચારી કાચા ઝૂંપડામાં પતરાના શેડની અંદર બાળકોને બેસાડે છે શેડની અંદર જ ભોજન પણ બનાવવામાં આવે છે જ્યારે નસવાડી ખીચડીયા ગામે આંગણવાડીનું મકાન વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં બન્યું હતું તે જર્જરી સ્થિતિમાં છે જેના કારણે ભાડાના મકાનમાં આંગણવાડીના બાળકો બેસે છે જ્યારે કાળકોજ ગામે આંગણવાડી જર્જરી સ્થિતિમાં છે જેના કારણે આંગણવાડીના કર્મચારી પોતાના મકાનમાં બાળકોને બેસાડે છે જ્યારે ઘર આંગણે પશુઓ પણ બાંધેલા હોય છે આ ત્રણ ગામમાં આંગણવાડી કર્મચારીને જણાવ્યા મુજબ ગામમાં આંગણવાડી બનાવવા માટેની જગ્યા નથી મળતી જેના કારણે આંગણવાડીનું મકાન બનતું જ નથી મારી આંગણવાડી ઓગણીસો સિત્યાસી અઠ્યાસીની અંદરનું બાંધકામ છે આજ સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી પતરા જરી ગયા છે જરિત થઈ ગઈ છે ચોમાસાની અંદર ખૂબ તકલીફ પડે છે ચોમાસામાં મારા જે આંગણવાડીનો સ્ટોક આવેલો હોય એને મારે ક્યાં ખસેડવો એની મને ખૂબ અને જે મારો આંગણવાડીનો સ્ટોક છે એ મારી જવાબદારી છે કઈ બી એની વધઘટ થાય કે કઈ બી નુકસાન થાય એની જવાબદારી મારી હોય છે તો મારે આ સ્ટોક ક્યાં મૂકવો એની મને ખૂબ મૂંઝવણમાં છો માટે મારું જે આંગણવાડી છે એ તાત્કાલિક બની જાય અને સરસ મજાનું મકાન બનાવી આપે એવી હું અપેક્ષા રાખું છું મારા નાના નાના ફૂલ જેવા બાળકો મને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ છે મારા બાળક પણ હું આંગણવાડીના સાથે એટલી એટલું નાના નાના બાળકો મારી સાથે એટલા બધા કાલી ગેલી ભાષામાં વાતો કરે છે એ જ મારું મહત્વનું છે મારા બાળકોને સુવિધા મળે મારા બાળકો સારી રીતે બેસે અને ટાઈમસર નાસ્તો લે એ મારી અપેક્ષા છે ગામમાં આંગણવાડી બિલકુલ જર્જરિત છે ચામાસામાં બહુ જ પાણી ભરાઈ જાય છે બિલકુલ એમ પગ મૂકે એટલી જગ્યા બી નહીં રહેતી દરવાજો ટૂંટલો છે બારીબાણા તૂટલા છે કશું જ એ સારી નહીં એટલે એવું વિચાર્યું કે ગામમાં કોઈ મકાન મળે તો મકાન નહીં મળ્યું એટલે ખુદ મારા ઘરે જ બેહાડું છું પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે છે પણ છોકરાઓને દિવાલમાં ચિત્ર જોવા નહીં મળતું કે વ્યવસ્થિત એમ જોઈને કેવા ખુશ થઈ જાય એવું નહીં ખાલી પૂર્વ પ્રાથમિક શિક્ષણ ચોપડીઓમાં જોઈને એ કરે છે અને રમત રમે ખાલી એ પણ કેવું વ્યવસ્થિત જગ્યા કંઈ એવું છોકરાને બહેન મારી ત્રણથી છ વર્ષની સંખ્યા છે સાડત્રીસ બાવીસ પચીસ મારે બાળકો હાજર રહે છે પણ હમણાં મારા કાચા મકાનમાં જ બેસાડું છું મુશ્કેલી કશું નહીં સાહેબ પણ આંગણવાડી હોય તો સારું બાળકોને બેસવાનું બી સારું રહે અને આ ઘેર બેસાડીએ છીએ એમ કરીને અમુક માણસો મોકલતા બી નહીં સાહેબ એટલે આંગણવાડી હોય તો સારું આંગણવાડીમાં જે બધી સુવિધા હોય છે એવી બી આપણે સુવિધા કરી શકતા નથી એટલે આંગણવાડી તો સાહેબ હોવી જ જોઈએ થોડોક જગ્યાનો પ્રોબ્લેમ છે પણ સરપંચને જરા કહેશો તો સારું હા નથી બાર વર્ષથી આ સાહેબ એટલે જર્જરિતમાં છે મકાન મારું ચેક બી આપ્યો હતો એક વખત પણ જગ્યાનો પ્રોબ્લેમ છે એ માટે આંગણવાડી થતી નથી તો હમણાં અમે ઘેર જ બેસાડીએ છીએ હા એક ઘરનો ખર્ચો કરેલો છે ચોમાસામાં ભીતળા બધા ખખરી ગયા તા એટલે આ કરીને વારંવાર ગ્રામ સભામાં અને તાલુકા મથકે રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ આવ્યું નથી જેના કારણે ગ્રામજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે જ્યારે ખીચડીયા ગામની આંગણવાડીના કર્મચારીઓ આંગણવાડીના મકાન વિશે પૂતતા તેની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેઓની રજૂઆત તંત્ર સાંભળતું જ નથી જે મકાનમાં બાળકોને બેસાડે છે તે જ મકાન જર્જરીત છે જેના કારણે ભાડાનું મકાન છે તેમાં બાળકોને બેસાડવા પડે છે જ્યારે તેનું ભાડું પણ આપવામાં આવ્યું નથી જેનાથી આંગણવાડી કર્મચારીને કશું જ સમજાતું નથી જે પાયાનું શિક્ષણ છે એ મળવું જોઈએ અને મકાનમાં સારી એવી સુવિધા હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે પશુવાળું મકાન છે આંગણવાડી કાર્યકરો છે પોતાના ઘરમાં જ બેસાડે છે એટલે ઘર છે તો બધું હોવાનું જ છે તો સરકાર આટલા મોટા મોટા તાઇફાઓ મેળાવડાઓ કરે છે મોટા મોટા મંડપો બાંધવાના એમને પૈસા મળે છે સરકારને તો અમારે સરકારને એવી જ રજૂઆત છે કે અમારી આંગણવાડી કેમ જલ્દી બનતી નથી અને તૈયારીમાં ફાળવવામાં આવે કારણ કે બહુ અસુવિધાઓ છે બાળકોને અને બાળકો જો આવી સુવિધામાં મળશે તો એમનું શિક્ષણ કઈ રીતે મજબૂત થશે સર્વ શિક્ષા અભિયાન પર સરકાર બધા કાર્યક્રમો કરે છે તો પછી આ બધું જોવાનું સરકારના કર્મચારીઓ આવીને અહીંયા ધ્યાન દોરે કે શું સ્થિતિ છે ગ્રામ્ય સ્તરે ગ્રામ્ય સ્તરે સ્થિતિ શું છે ખાલી મેળાવડા અને કરવાથી કંઈક થઈ જવાનું નથી એટલે અમારી આંગણવાડીની સ્થિતિ તો બહુ જ ખરાબ છે આંગણવાડી કાર્યકરો પોતાના ઘરે જ ભણાવડાવે છે છોકરાઓને એટલે બહુ જ બધી સ્થિતિ નબળી છે કારણ કે એમને ત્યાં જ ભોજન બનાવવાનું છે અને ત્યાં જ બનાવવાનું છે તો બાર વર્ષથી લગભગ એ લોકોએ કાચામાં એમના માલિકના જગ્યામાં કાચા મકાનમાં જ બેસવાડે છે અને બાળકોને બેવાનું ચોમાસામાં આ તકલીફ બહુ પડે છે સરકાર પાસે કંઈક આંગણવાડી કંઈક સુવિધા કરે અને કંઈક વ્યવસ્થિત છોકરોને શિક્ષણ મળે એવું કરે તો સારું ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર મોટા મોટા તાયફાઓ કરે છે ત્યારે સરકારી કાર્યક્રમમાં કરોડો રૂપિયાના ખર્ચે ભાષણ આપવા માટે મંડપો બનાવવામાં આવે છે પરંતુ આંગણવાડીના મકાન બનાવવા માટે ના તો ગ્રાન્ટ મંજૂર કરે છે ના તો કોઈ અધિકારીઓ ગામડે જોવા આવે છે હાલ તો બાળકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે પાયાનું શિક્ષણ પણ બાળકોનું મુશ્કેલ બન્યું છે